વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, મિત્રો એના આ છેલ્લા વિડિયોની અંદર આપણે જોઈશું કેટલાક ઉદાહરણો, દાખલા અને કેટલાક ઇન્ટેક્સ્ટ પ્રશ્નો, એમાં જે દાખલા આપેલા છે આપણે જોઈશું. મિત્રો, ઉદાહરણો દાખલા છે એ આ દાખલા છે એ પરીક્ષામાં 2 ગુણમાં પૂછાતા હોય છે. એટલે આ દાખલાઓ સમજવા ખૂબ જરૂરી છે. હવે આ દાખલાઓ ગણવા માટે આપણે સૌ પ્રથમ કેટલાક સૂત્રો યાદ રાખવાના છે. એમાં અરીસાનું સૂત્ર, અરીસાનું સૂત્ર આપણે જાણીએ છીએ, 1/u + 1/v = 1/f. અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટાવણી, પ્રતિબિંબની મોટાવણી એનું સૂત્ર છે m = h / h, અને બીજું સૂત્ર છે -v/u. એટલે આપણે એવું લખી શકીએ m = h / h - v/u. હવે એક બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે, અરીસા માટે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, એ પછી સમજાવું છું. એ પહેલા લેન્સનું સૂત્ર જોઈ લઈએ. તો લેન્સનું સૂત્ર છે 1/v - 1/u = 1/f. અહીંયા વચ્ચે પ્લસ છે, 1/u અને 1/v ની વચ્ચે. અહીંયા 1/v - 1/u = 1/f છે, અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની મોટાવણી એનું સૂત્ર છે m = h / h - v/u છે, અહીંયા +v/u આવશે. તો મિત્રો, આ સૂત્રો યાદ રાખવાના છે. આ ઉપરાંત બીજી સૌથી અગત્યની બાબત છે જે દાખલા ગણ માટે યાદ રાખવાની છે, એ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ છે એમાં અરીસ વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v, કેન્દ્ર લંબાઈ f, વક્રતા ત્રિજ્યા r, આ બધું કયા અરીસામાં કેવું હોય એ યાદ રાખવાનું છે. તો મિત્રો, અહીંયા આપણે આટલું યાદ રાખવાનું છે, અંતર ગોળ શબ્દ આવે, અંતર ગોળ એ પછી લેન્સ હોય કે અરીસો હોય, એમાં વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, આ બધું જ ઋણ આવશે. તમે આકૃતિઓ યાદ કરો, અંતર્ગોળ અરીસો હોય, એની સામે વસ્તુ અરીસાની ડાબી બાજુ હોય તો પ્રતિબિંબ પણ એ જ બાજુએ મળે છે, કેન્દ્ર મુખ્ય કેન્દ્ર પણ એ જ બાજુએ હોય છે. આ રીતના આપણે પ્રતિબિંબો જોઈ ગયા છીએ, અહીંયા વસ્તુ હોય, પ્રતિબિંબ અહીંયા મળતું હોય, અહીંયા એફ હોય, અહીંયા સી હોય. તો તમે જોઈ શકો છો કે આ ધ્રુવ પી છે, આ આપાત કિરણની દિશા છે. તો આ બધા અંતરો છે આપાત કિરણથી વિરુદ્ધ દિશામાં છે, એટલે બધા જ અંતરો મિત્રો આપણે ઋણ લઈએ છીએ. પી એફ એટલે કેન્દ્ર લંબાઈ, આપાત કિરણની દિશા છે ડાબી બાજુથી જમણી બાજુ, કેન્દ્ર લંબાઈ આપણે પી એફ ગણીએ છીએ, અહીંયા મુખ્ય કેન્દ્ર એફ આવશે, કેપિટલ એફ. તો આ પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. પ્રતિબિંબ અંતર પીબી ડેશ એ પણ આના કરતા વિરુદ્ધ દિશામાં છે. વક્રતા ત્રિજ્યા પીસી એ પણ આના કરતા વિરુદ્ધ દિશામાં છે. વસ્તુ અંતર પીબી એ પણ વિરુદ્ધ દિશામાં છે. એટલે અહીંયા બધા જ અંતરો ઋણ આવે છે. મિત્રો, એ જ રીતે અંતર્ગોળ લેન્સ હોય, તેમાં આપણે જોઈ ગયા હતા કે વસ્તુને આપણે ગમે ત્યાં મૂકી હોય તો પ્રતિબિંબ અહીંયા જ મળે છે આપણને, આભાસી ચતુને વસ્તુ કરતા નાનું. તો આ કિરણ આ બાજુ જશે, આ બાજુ જશે અને પાછળ લંબાવો અહીંયા ભેગા થશે.
તો ઓપ્ટિકલ સેન્ટર ઓ છે, આ વસ્તુ એબી પ્રતિબિંબ એ ડેસ બી ડેસ, તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, પ્રતિબિંબ અંતર ઓ બી ડેસ, વસ્તુ અંતર પણ વિરુદ્ધ દિશામાં છે, મુખ્ય કેન્દ્ર હોય આ બાજુ તો કેન્દ્ર લંબાઈ પણ ઋણ આવશે, કારણ કે એ પણ વિરુદ્ધ દિશામાં થશે. એટલે અંતર કોણ અરીસો કે લેન્સ આવે, એટલે મિત્રો આપણે આટલું યાદ રાખીશું, વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા બધા જ અંતરો ઋણ હશે. બહિર્ગોળ શબ્દ આવે એ બહિર્ગોળ લેન્સ હોય કે પછી અરીસો હોય, તેમાં માત્ર વસ્તુ અંતર ઋણ આવશે, બાકીના અંતરો ધન. બાકીના અંતરો આવશે ધન. બાકીના અંતર એટલે પ્રતિબિંબ અંતર છે, કેન્દ્ર લંબાઈ છે, વક્રતા ત્રિજ્યા છે, બધું ધન આવશે. તો દાખલા ગણવા માટે આ સૂત્રો યાદ રાખવાના છે. અને બીજું, આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કયું અંતર ઋણ હોય, કયું અંતર ધન હોય, એકદમ યાદ રાખવું સિમ્પલ છે. અંતરગોળ શબ્દ આવે એટલે બધું ઋણ, બહિર્ગોળ આવે એટલે માત્ર વસ્તુ અંતર ઋણ, પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા બધું ધન આવશે. તો દાખલા ગણવા માટે આટલું આપણે યાદ રાખવાનું છે. તો બધા દાખલાઓ આવડી જાય. હવે આપણે જઈએ દાખલા ઉપર. અને મિત્રો એક બીજી વસ્તુ યાદ રાખીશું કે મોટાઓની ધન હોય તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય, મોટાઓની ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. તો હવે આપણે ઉદાહરણ 10.1 જોઈએ. એની રકમ છે, કોઈ વાહનમાં વાહન છે એનો સાઇડ ગ્લાસ માં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાની બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી પાછળ 5 મીટર અંતરે ઊભી હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર, પ્રકાર અને પરિમાણ નક્કી કરો. મિત્રો થોડો પ્રેક્ટિકલ સમજીએ કે આપણે કોઈ કારમાં બેઠા છીએ, કારનો સાઇડ ગ્લાસ આપણે જોઈએ છે, પાછળ કોઈ 5 મીટર અંતરે બસ છે. હવે એ જે બહિર્ગોળ અરીસો છે, મતલબ સાઇડ ગ્લાસ છે કારનો, એની વક્રતા ત્રિજ્યા જેને આપણે આર કહીએ છીએ, આર 3 મીટર છે. અને એ જે અરીસો છે આપણો સાઇડ ગ્લાસ, એનાથી 5 મીટર અંતરે કોઈક બસ ઊભી છે, તો એ બહિર્ગોળ અરીસાની અંદર આપણને પાછળની બસનું પ્રતિબિંબ દેખાશે, જે કેવું દેખાય છે આપણને ખબર છે. બહિર્ગોળ અરીસો સાઇડ ગ્લાસ છે, એમાં પાછળની બસ આપણને સીધી દેખાય, એટલે પ્રતિબિંબ આભાસી ને ચત્તુ છે. તો એટલી તો ખબર પડી ગઈ કે પ્રતિબિંબ આભાસી ને ચત્તુ છે, એટલે પ્રતિબિંબનો પ્રકાર નક્કી થઈ ગયો. તો આપણે પ્રતિબિંબનું અંતર, એ પ્રતિબિંબ કેટલા અંતરે મળે છે, અને એનું પરિમાણ એટલે કે વસ્તુ જે છે એના કરતા નાનું જો એ સિમ્પલ વસ્તુ છે આપણને ખબર છે. આ બધું આપણા પ્રેક્ટિકલ અનુભવ છે કે બસ ખરેખર જેટલી મોટી હોય એટલું પ્રતિબિંબ મોટું આપણને દેખાતું નથી, એના કરતા નાનું જ હોય છે. એટલે એ પ્રતિબિંબનું પરિમાણ એટલે કે મોટવણી છે, એ મોટવણી ઉપરથી પ્રતિબિંબનું પરિમાણ નક્કી થાય. કારણ કે મોટવણીનું સૂત્ર છે એમ બરાબર એચ ડેસ અપોન એચ, અને બીજું છે માઇનસ વી અપોન યુ. તો આની મદદથી આપણે એ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનું પરિમાણ એટલે કદ કેટલું નાનું છે વસ્તુ કરતા એ આપણે શોધવાનું છે. તો પહેલા સૌથી પહેલા મિત્રો દાખલા ગણવા માટે જે રકમમાં વિગત આપી છે બધું લખી દઈએ. સૌથી પહેલા અરીસો છે બહિર્ગોળ, એટલે એ આપણે લખીશું, જેથી આપણને કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ જે અંતરો લખવાના છે એ કયા ધન છે કયા ઋણ એ ખબર પડે. બહિર્ગોળ સોરી બહિર્ગોળ અરીસો છે એટલે માત્ર વસ્તુ અંતર ઋણ આવશે, બાકી બધા અંતરો ધન. તો વક્રતા ત્રિજ્યા છે આર, આર બરાબર 3.00 મીટર, એ ધન આવશે. ત્યારબાદ બસ અરીસાથી 5 મીટર અંતરે મૂકેલી છે એટલે વસ્તુ અંતર યુ એ ઋણ આવશે, જે માઇનસ 5 લખીએ તો પણ ચાલે, અહીંયા 0.0 લખવાની કોઈ જરૂર નથી. એટલે વસ્તુ અંતર છે માઇનસ 5 મીટર. તો પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબ અંતર વી શોધવું છે આપણે. ત્યારબાદ પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ એ પ્રતિબિંબની ઊંચાઈ જેને આપણે એચ ડેસ કહીએ છીએ, અને બીજો છે પ્રતિબિંબનો પ્રકાર. તો મિત્રો જે માહિતી આપેલી છે એ લખી દેવાની, જે શોધવાની છે પ્રશ્ન ચિહ્ન કરીને મૂકી દેવાની. હવે
આ શોધવા માટે આપણે ઉપયોગ કરવાનો છે માત્ર ને માત્ર અરીસાના સૂત્રનો, બહિર્ગોળ અરીસો છે, અરીસાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અરીસાનું સૂત્ર યાદ કરીએ, 1/u + 1/v = 1/f. મિત્રો આ સૂત્રમાં ત્રણ કિંમતો આવે છે, u, v અને f. આપણે જાણીએ છીએ મુજબ કે ગણિત અને વિજ્ઞાનની અંદર કોઈ પણ ફોર્મ્યુલા, કોઈ પણ સૂત્ર આવે એમાં ત્રણ ચલ હોય, ત્રણ રાશિ હોય, તેમાંથી બે ની કિંમત હોય તો આપણે ત્રીજી કિંમત શોધી શકીએ. તો એ તમે જોઈ શકો છો કેટલી કિંમત છે આપણી પાસે, r = 3. હવે r તો આ સૂત્રમાં ક્યાંય આવતો નથી, પરંતુ આપણે યાદ હોવું જોઈએ કે વક્રતા ત્રિજ્યા r કરતા કેન્દ્ર લંબાઈ f અડધી હોય. એટલે વક્રતા ત્રિજ્યા 3 મીટર છે તો કેન્દ્ર લંબાઈ આપણને 1.5 મીટર મળે. એટલે પહેલા આપણે એ કામ કરવું પડશે, વક્રતા ત્રિજ્યા ઉપરથી કેન્દ્ર લંબાઈ f શોધી કાઢીએ. વસ્તુ અંતર u આપણી પાસે છે, શોધવાનું રહેશે પ્રતિબિંબ અંતર v. તો આ બે ની મદદથી આપણે v શોધી કાઢીએ, પ્રતિબિંબની અંતર v મળી ગયું, એટલે કે પ્રતિબિંબ કેટલા અંતરે મળશે એ આપણે કહી શકીએ. ત્યારબાદ પ્રતિબિંબની ઊંચાઈ શોધવી છે h ડેશ. તો એના માટે હમણાં મેં સૂત્ર લખી દઉં, m બરાબર h ડેશ અપોન h અને માઇનસ v અપોન u. તો મિત્રો આપણે અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ શોધવી છે, તો એના માટે આપણી પાસે u તો આપેલું છે, v શોધી કાઢીએ આપણે આ સૂત્રની મદદથી, અને પછી આ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને શું મળી જશે, m એટલે કે મોટવણી મળી જાય. તો મોટવણી મળે એટલે મોટવણીના આધારે આપણે નક્કી કરી શકીએ કે પ્રતિબિંબ કેટલા ગણું નાનું કે કેટલા ગણું મોટું હશે. તો હવે દાખલો આખો સમજી ગયા છો, તો આપણે હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા r = 2f, r = 3 મીટર છે, તો માટે 3/2 = f, f = 1.5 મીટર. મિત્રો કેન્દ્ર લંબાઈ મળી ગઈ. હવે અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f. મિત્રો 1/u એટલે -5 છે, v શોધવું છે. અચ્છા 1.5, 1/v શોધવા માટે આ -1/5 છે સામે લઈ જઈશું. તો 1.5 એટલે 10/15. આ પોઈન્ટ દૂર કરવા માટે મિત્રો આપણે ઉપર શૂન્ય મૂકી દીધી, એટલે 10/15 અને 1/5. હવે 1/v આપણે છેદ ઉડાડવો હોય તો ઉડાડી શકીએ, નહીં ઉડાડીએ તો પણ ચાલશે. 15 ને 5 નો લસા લઈએ મિત્રો, 15 ને 5 નો લસા આવશે 15. અહીંયા 15 છે એટલે 10 એમનેમ આવશે, અહીંયા 5 છે તો 5 ને 3 વડે ગુણી એટલે 5 તરી 15. તો 1/v = 13/15. આપણે v શોધવાનું છે, તો v શોધવા માટે વ્યસ્ત કરવો પડશે, v = 15/13. 15/13 કરીને 13 એકા 13, 2 વધે, પોઈન્ટ મૂકીએ, પોઈન્ટ મૂકીને 0 મૂકીએ એટલે 20 થાય. 13 એકા 13, 20 વડે 13 બાદ કરીએ 7 થાય, 13 વડે ભાગાકાર કરીએ તો 13 પંચા 65, એટલે 5 વડે ભાગ ચાલે, એટલે v = 1.15 મીટર. તો મિત્રો આનો અર્થ એ થાય કે પ્રતિબિંબ, બસનું પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર અંતરે મળે. હવે તો ત્યારબાદ પ્રતિબિંબનું પરિમાણ એટલે કદ નક્કી કરવું છે કે પ્રતિબિંબ કેટલા ગણું મળશે વસ્તુ કરતા. પ્રતિબિંબની ચોક્કસ ઊંચાઈ નહીં મળે અહીંયા, એટલે અહીંયા આપણે પ્રતિબિંબનું પરિમાણ જ લખી દઈએ અથવા પ્રતિબિંબનું કદ. કારણ કે મિત્રો પ્રતિબિંબની ઊંચાઈ ત્યારે જ મળે કે વસ્તુની ઊંચાઈ આપેલી હોય તો આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધી શકીએ. કારણ કે અહીંયા આપણે એટલો જવાબ મળશે કે પ્રતિબિંબ વસ્તુ કરતા કેટલા ગણું નાનું કે મોટું છે. હવે ધારો કે વસ્તુની ઊંચાઈ 10 છે, વસ્તુની ઊંચાઈ 10 છે અને પ્રતિબિંબ એના કરતા ચોથા ભાગનું મળે છે, તો આપણે કહી શકીએ 10 સેમીનો ચોથો ભાગ થાય 2.5, તો પ્રતિબિંબની ઊંચાઈ 2.5 કહી શકાય. પરંતુ વસ્તુની ઊંચાઈ નથી એટલે પ્રતિબિંબની ચોક્કસ ઊંચાઈ ન મળે, પરંતુ પ્રતિબિંબ કેટલા ગણું નાનું છે કે કેટલા ગણું
મોટું છે એ ચોક્કસ આપણે શોધી શકીએ. તો એના માટે એમ બરાબર માઇનસ વી અપોન યુ. મિત્રો વી ની કિંમત છે અહીંયા 1.15 અને યુ ની કિંમત છે -5. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઉપરનો પોઈન્ટ દૂર કરવા આપણે નીચે બે શૂન્ય મૂકવી પડશે એટલે 100 મૂકવા પડશે. તો હવે અહીંયા 115 5×100 કરી દઈએ. 100 એટલા માટે અલગ કરે છે કે આ ભાગાકાર આપણા માટે સરળ થાય. તો 5×2 10, 1×15 5×3 15, 23/100 એટલે એમ બરાબર 0.23. તો મિત્રો અહીંયા પ્રતિબિંબ છે એ આપણને પ્રતિબિંબની મોટાવણી ધન મળે છે. હમણાં જ મેં કહ્યું હતું મોટાવણી ધન છે, ધન હોવાથી પ્રતિબિંબ આભાસી ચતુ અને મોટાવણી છે 0.23 એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા 0.23 ગણું હશે. 0.23 ગણું એટલે નાનું હશે વસ્તુ કરતા. તો મિત્રો અહીં આપણે પ્રતિબિંબ અંતર મળી ગયું. પ્રતિબિંબનો પ્રકાર મોટાવણી પરથી નક્કી કર્યો. મોટાવણી ધન છે એટલે પ્રતિબિંબ આભાસીને ચતુ છે, અને પ્રતિબિંબનું પરિમાણ એટલે કે 0.23 મોટાવણી છે એટલે પ્રતિબિંબ 0.23 ગણું વસ્તુ કરતા હશે. તો અહીંયા આ પ્રશ્ન સોરી ઉદાહરણ 10.1 પૂરું થયું. હવે ત્યારબાદ ઉદાહરણ 10.2 જોઈએ. હવે ઉદાહરણ 10.2 જેની અંદર અંતર ગોળ 100 છે. મિત્રો સૌથી પહેલા આપણે નક્કી કરવું કે 100 છે કે લેન્સ, અને 100 છે તો કયો 100 છે. તો અહીંયા અંતર ગોળ 100 છે. હવે રકમ છે 4 સેમી સાઈઝ. સાઈઝ એટલે ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ છે 4 સેમી. 4 સેમી સાઈઝની કોઈ વસ્તુ 15 સેમી કેન્દ્ર લંબાઈ વાળા અંતરગોળ અરીસાથી 25 સેમી અંતરે રાખેલ છે. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય. પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ નક્કી કરો. મિત્રો આપણે લખતા જઈએ. સૌથી પહેલા 4 સેમી સાઈઝ એટલે 4 સેમી વસ્તુની ઊંચાઈ છે. તો વસ્તુની ઊંચાઈ h બરાબર 4 સેમી છે. 15 સેમી કેન્દ્ર લંબાઈ. મિત્રો અંતરગોળ 100 છે એટલે અહીંયા વસ્તુ તો ક્યાં હોય છે, મુખ્ય અક્ષથી ઉપર એટલે એની ઊંચાઈ તો ધન જ આવશે. પરંતુ અંતરો જે છે એ અંતરો બધા ઋણ આવશે. જેમ કે કેન્દ્ર લંબાઈ f બરાબર -15 સેમી. અંતરગોળ અરીસાથી 25 સેમી અંતરે રાખેલ છે એટલે અરીસાથી વસ્તુ 25 સેમી અંતરે છે એટલે જેને આપણે વસ્તુ અંતર કહીશું. તો વસ્તુ અંતર u જે મિત્રો ઋણ આવશે -25 સેમી. તો અરીસો છે, અરીસાની સામે 25 સેમી અંતરે વસ્તુ રાખેલી છે. તો પડદો કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી એ વસ્તુનો અરીસા વડે પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ રચાય. તો એ પડદાનું અંતર, અરીસાથી પડદાનું અંતર એટલે પડદા ઉપર વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ રચાય ત્યાં આપણે પડદો રાખીએ છીએ. એટલે એનો અર્થ એ થાય કે અરીસાથી જેટલા અંતરે આપણે પડદો રાખીએ છીએ એટલા જ અંતરે પ્રતિબિંબ મળે છે. તો અરીસાથી પડદાનું અંતર જેને આપણે મિત્રો પ્રતિબિંબ અંતર કહીશું એ આપણે શોધવાનું છે. ત્યારબાદ પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ. પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ
મિત્રો એ વસ્તુની ઊંચાઈ આપેલી છે કે પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધી શકીશું. તો અહીં આપણે h ડેશ શોધવાનું છે. હવે હમણાં જોઈ કે ટાઈમ અંતર ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો, સૂત્ર એક જ છે, 1/u + 1/v = 1/f. આપણી પાસે એફ અને યુ છે તો આપણે વી શોધી કાઢીએ. તો અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f. હવે અહીંયા -25, અહીંયા કેન્દ્ર લંબાઈ છે મિત્રો, અહીંયા કેન્દ્ર લંબાઈ પણ -15 આવશે. વી શોધવા માટે -1/-25 ને સામે લઈ જઈએ. -15 -+, હવે 25 અને 15 નો લસા આવશે 75. 15 5 75 મિત્રો આની સામે આપણે ઉપર આપી દઈએ છીએ, ઉપર મૂકીએ તો ચાલે. એટલે -5 25 75, તો 1/v = -2/75. તો મિત્રો વી બરાબર -75/2, એટલે -37.5 સેમી. મિત્રો પ્રતિબિંબ અંતર ઋણ મળે છે, એટલે એનો અર્થ એ થાય કે પ્રતિબિંબ છે એ વસ્તુ તરફ છે. અરીસો છે, અહીંયા વસ્તુ 25 સેમી અંતર છે, પ્રતિબિંબ 37.5 સેમી અંતર છે. જો અરીસાની પાછળ હોત તો પ્રતિબિંબ અંતર ધન મળે, એટલે વસ્તુ અંતર અહીંયા ઋણ છે. ઋણ છે એનો અર્થ એ થાય કે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અહીંયા 37.5 સેમી અંતરે છે. તો આપણો સવાલ એ છે કે અરીસાને, સોરી, પડદાને કેટલા અંતરે રાખવો જોઈએ? તો માટે આપણે લખી શકીએ અરીસાને, સોરી, પડદાને પ્રતિબિંબ અંતર -37.5 છે, માટે પડદાને અરીસાથી 37.5 મીટર અંતરે રાખવો જોઈએ. મિત્રો જ્યારે અહીંયા આપણે લખીએ કે અરીસાને કેટલા અંતરે રાખવો જોઈએ, તો ત્યાં આપણે ઋણ નિશાની નથી મૂકતા. એનું કારણ એ છે કે અંતર ક્યારે ઋણ ન હોય, એટલે ત્યાં તો 37.5 મીટર જ લખવું પડે. પણ જયારે પ્રતિબિંબ અંતર લખીએ છીએ તો ત્યાં આપણે 37.5 લખીએ છીએ, કારણ કે પ્રતિબિંબ છે એ અરીસાની જે વસ્તુ છે જે બાજુ, એ જ બાજુ એ પ્રતિબિંબ મળે છે, એટલે ત્યાં માઇનસ આવશે, અહીંયા નહીં આવે. હવે ત્યારબાદ હવે અહીંયા એ નક્કી થઈ ગયું કે અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ. હવે પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ નક્કી કરવું છે. તો મિત્રો એના માટે આપણે મોટાઓને શોધીએ. m = v / u. અહીંયા m = v / u અને બીજું સૂત્ર છે, સોરી, m = h / h અને -v / u, આ બે સૂત્રો છે. તો આપણે બંને સૂત્રોને સરખાવી દઈએ. h / h = -v / u. હવે આપણી પાસે v છે, u છે, h છે, h' શોધવું છે. તો h = -v / u / h. મિત્રો v ની કિંમત મળી છે મારા -37.5, અને અહીંયા u ની કિંમત છે -15 અને ગુણ્યા h = 4 સેમી. તો હવે આ માઇનસ માઇનસ પ્લસ થશે અને નીચે પણ માઇનસ છે, એટલે આપણે લખી શકીએ પંચોતેર. તો હવે અહીંયા
સોરી યુ બરાબર અહીંયા 25 છે, ભૂલ થઈ, યુની કિંમત 15 કેન્દ્ર લંબાઈ છે, યુ બરાબર 25 છે, તો 37.5 એટલે 12 વધે, 12 ની પાછળ 5 મૂકીએ, 125 થાય, 25 પંચા 125, અને આ જે 15 છે માઇનસ આવશે ઉપર મૂકી દઈએ, તો માઇનસ 15 ચોક 60 છેદમાં 10, તો એચ ડેશ બરાબર માઇનસ 6 સેમી. એટલે આનો અર્થ એ થયો કે પ્રતિબિંબની ઊંચાઈ 6 સેમી છે, પરંતુ અહીંયા મિત્રો પ્રતિબિંબની ઊંચાઈ ઋણ મળે છે. પ્રતિબિંબની ઊંચાઈ ઋણ મળે છે એનો અર્થ એ થાય પ્રતિબિંબની ઊંચાઈ ઋણ છે. તો મિત્રો પ્રતિબિંબની ઊંચાઈ ઋણ ક્યારે મળે? પ્રતિબિંબ મુખ્ય અક્ષથી નીચે હોય, નીચે હોય ત્યારે પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક અને ઉલટું. એટલે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ બરાબર ઊંચાઈ 6 સેમી છે. મિત્રો અહીંયા માઇનસ 6 આપણે એટલા માટે નથી લખ્યા કે ઊંચાઈ ઋણ ન હોય. જેમ અંતર હમણાં વાત કરી હતી કે પરી સાથી આટલા અંતરે ઋણ છે, આટલા અંતરે પરદો રાખવો જોઈએ, તો એ પણ ધન છે, તો ઊંચાઈ પણ ધન છે. ઋણ નિશાની માત્ર શું દર્શાવે છે? પ્રતિબિંબનો પ્રકાર, કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટો છે, અને પ્રતિબિંબની ઊંચાઈ 6 સેમી છે. વસ્તુની ઊંચાઈ 4 સેમી અને પ્રતિબિંબની ઊંચાઈ 6 સેમી, એટલે કે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું છે. પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું છે. તો મિત્રો આની પરથી આપણે એ ખબર પડી જવી જોઈએ, પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું છે, વસ્તુ અંતર કરતા પ્રતિબિંબ અંતર પણ વધુ છે. તેનો અર્થ એ થાય કે વસ્તુ કયા સ્થાને મૂકેલી હશે અરીસાની સામે? તો એફ અને સી ની વચ્ચે વસ્તુ હશે. પ્રતિબિંબ ક્યાં મળે? સી થી થોડે દૂર, જેથી પ્રતિબિંબ અંતર આપણને વધારે મળે છે અને પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે છે. તો આ પણ આપણે થોડું સમજવાનું છે. તો મિત્રો અહીંયા આ ઉદાહરણ 10.2 પણ પૂરું થયું. હવે ત્યારબાદ ઉદાહરણ છે 10.4, જે લેન્સ ઉપરથી દાખલા છે, એ જોઈએ. મિત્રો હવે ત્યારબાદ ઉદાહરણ 10.3 છે. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. અંતર્ગોળ લેન્સ, મિત્રો હમણાં કહ્યું તેમ પહેલા લેન્સ કરીશો જે હોય લખી દઈશો, એની કેન્દ્ર લંબાઈ છે 15 સેમી. વસ્તુએ લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથીનું પ્રતિબિંબ લેન્સથી 10 સેમી દૂર રચાય? લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. મિત્રો અહીંયા અંતર્ગોળ લેન્સ છે, મેં હમણાં કહ્યું કે અંતર્ગોળ આવે તો બધા અંતરો ઋણ હોય. અહીંયા કેન્દ્ર લંબાઈ એફ બરાબર માઇનસ 15 સેમી. વસ્તુ કેટલા અંતર રાખવી જોઈએ જેથી પ્રતિબિંબ 10 સેમી દૂર રચાય? એટલે પ્રતિબિંબ અંતર આપેલું છે મિત્રો 10 સેમી. તો આપણે વસ્તુ અંતર u શોધવાનું છે અને સાથે સાથે મોટાવણી m શોધવાની છે. તો મિત્રો આપણી પાસે f અને v છે, તો આપણે u શોધી શકીએ. તો લેન્સનું સૂત્ર મૂકી દઈએ. લેન્સનું સૂત્ર છે 1/v - 1/u બરાબર 1/f 1/v - 10 બરાબર 1/-15 માઇનસ 1/10 સામે લઈ જઈએ. સોરી આપણે એક કામ કરીએ મિત્રો, આ u શોધવું છે, u વાળું પદ માઇનસ છે, તો એને સામે લઈ જઈએ જેથી એ માઇનસ છે પ્લસ થઈ જાય અને આને આ બાજુ લાવીએ. તો માઇનસ 1/10 આ માઇનસ છે એ પ્લસ થઈ જશે બરાબર 1/u. 10 અને 15 નું લસાઅ આવશે 30. અહીંયા 10 તરી 30 - 15 2 30 બરાબર 1/u. તો માઇનસ 1/30 બરાબર 1/u.
વ્યસ્ત લઈએ તો યુ બરાબર માઇનસ 30 સેમી. એટલે મિત્રો આનો અર્થ એ થાય કે વસ્તુ છે એ 30 સેમી અંતરે મૂકવી જોઈએ. વસ્તુ અંતર માઇનસ 30 સેમી હોવાથી વસ્તુને 30 સેમી દૂર મૂકવી જોઈએ. હવે ત્યારબાદ મોટવણી શોધવાની છે તો મિત્રો મોટવણીનું સૂત્ર આપણને ખબર છે. અરીસા માટે માઇનસ વી અપન યુ હતું, લેન્સ માટે પ્લસ વી અપન યુ. હવે વી બરાબર આપણને આપેલું છે માઇનસ 10, યુ બરાબર મળ્યું માઇનસ 30, માઇનસ માઇનસ પ્લસ એક તૃતીયાંશ, એટલે એમ બરાબર એક તૃતીયાંશ, એટલે 0.33 લખી શકાય. એક તૃતીયાંશ રાખીએ તો પણ ચાલે. એક તૃતીયાંશ અર્થ એ થાય કે પ્રતિબિંબ વસ્તુ કરતા ત્રીજા ભાગનું છે. એક તૃતીયાંશ ગણું એટલે ત્રીજા ભાગનું છે, પરંતુ અહીંયા આપણને વસ્તુની ઊંચાઈ આપી નથી એટલે પ્રતિબિંબની ચોક્કસ ઊંચાઈ આપણને મળશે નહીં. તો અહીંયા ખાલી આપણે મોટામાં લખી દઈશું, પરંતુ સાથે સાથે મોટામાં ધન છે એટલે પ્રતિબિંબનો પ્રકાર પણ આપણે નક્કી કરી દઈએ. પ્રતિબિંબની મોટામાં ધન હોવાથી પ્રતિબિંબ આભાસી ચતુ. અને મિત્રો અંતર્ગો લેન્સ છે તો અંતર્ગો લેન્સમાં જે પ્રતિબિંબ રચાય આભાસી પ્રતિબિંબ એ હંમેશા આભાસી ચતુ ને નાનું જોવે છે. આપણે લખી શકીએ આભાસી ચતુ અને એ પ્રકાર પૂછ્યો નથી એટલે ના લખીએ તો પણ ચાલે. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે એ આપણે પૂછ્યું નથી એટલે છેલ્લો જવાબ ના લખીએ તો પણ ચાલે. તો આ અહીંયા પ્રશ્ન એટલે કે ઉદાહરણ 10.3 પૂરું થયું. હવે ત્યારબાદ ઉદાહરણ 10.4 જોઈએ. મિત્રો હવે તમે સમજી ગયા છો, અંતર્ગોળ શબ્દ આવે એટલે બધા અંતરો ઋણ, બહિર્ગોળ આવે તો માત્ર વસ્તુ અંતર ઋણ, બાકી બધા અંતરો ધન. લેન્સનું સૂત્ર યાદ રાખવાનું, મોટવણીનું સૂત્ર યાદ રાખવાનું, બાકી દાખલા આવડી જાય એમ છે. હવે ત્યારબાદ ઉદાહરણ 10.4 છે જેમાં બહિર્ગોળ લેન્સ આપેલો છે. તો મિત્રો બહિર્ગોળ શબ્દ આવે એટલે માત્ર વસ્તુ અંતર પણ આવશે, બાકી બધા અંતરો ધન આવશે. હવે રકમ છે 2 સેમી ઊંચાઈની વસ્તુ, વસ્તુની ઊંચાઈ છે 2 સેમી, એને 10 સેમી કેન્દ્ર લંબાઈ એટલે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ છે 10 સેમી. તેની અંદર મુખ્ય અક્ષ પર થાય તે રીતે વસ્તુ મૂકેલી છે. લેન્સથી વસ્તુ અંતર, લેન્સથી જે વસ્તુ છે એનું અંતર છે 15 સેમી. તો પ્રતિબિંબનું પ્રકાશ સ્થાન અને પરિમાણ શોધો, મોટવણી પણ શોધો. તો વસ્તુની ઊંચાઈ h બરાબર, મિત્રો લેન્સ હોય, અરીસો હોય, કોઈ પણ અરીસો કે લેન્સ હોય, વસ્તુ છે એને આપણે મુખ્ય અક્ષની ઉપર રાખીએ છીએ એટલે હંમેશા ધન જ આવશે, એટલે h બરાબર 2 સેમી. ત્યારબાદ બહિર્ગો લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ ધન આવશે, f બરાબર 10 સેમી. ત્યારબાદ વસ્તુ અંતર છે પ્રતિબિંબ માઇનસ 15 સેમી, પ્રતિબિંબની અંતર v શોધો, પ્રતિબિંબનો પ્રકાર પરિમાણ એટલે h ડેશ, અને મોટવણી m પણ શોધવાની છે. તો આપણી પાસે u અને f છે તો v શોધી કાઢીએ. 1/v - 1/u બરાબર 1/f. હવે અહીંયા 1/v - u બરાબર માઇનસ 15 છે અને f 10 છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. v શોધવા માટે માઇનસ 1/15 ને સામે લીજીએ એટલે એ માઇનસ થઈ જશે. હવે અહીંયા લસા આવશે 30, 10 તરી 30 અને 15 2 30,
1 upon v બરાબર 1/30. તો મિત્રો અહીં આપણને v બરાબર વ્યસ્ત લઈએ એટલે 30 સેમી મળે. એટલે અહીંયા અર્થ એ થયો કે પ્રતિબિંબ છે એ લેન્સથી 30 સેમી અંતરે મળશે. એટલે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે, એ પ્રતિબિંબનું અંતર જે કે પ્રતિબિંબનું સ્થાન નક્કી થઈ ગયું. હવે પ્રતિબિંબ અંતર ધન છે એટલે કે પ્રતિબિંબ અંતર ધન હોવાથી એ નક્કી થઈ જાય કે પ્રતિબિંબ લેન્સની પાછળ હશે. બહિકો લેન્સ છે, આ બાજુ વસ્તુ છે, અહીં વસ્તુ છે, તો એ પ્રતિબિંબ પાછળની બાજુએ આપણને આપાત કિરણ છે, તો આપાત કિરણ દિશામાં એટલે પ્રતિબિંબ આ બાજુ મળશે અને લેન્સની પાછળની બાજુએ મળે એ પ્રતિબિંબ મિત્રો વાસ્તવિક અને ઉલટું જ હોય આપણે જાણીએ છીએ. એટલે પ્રતિબિંબ અંતર ધન હોવાથી પ્રતિબિંબ લેન્સ ની પાછળ ના ભાગમાં વાસ્તવિક અને ઉલટું હશે. હવે પ્રતિબિંબ નો પ્રકાર પણ નક્કી થઈ ગયો. હવે મોટવણી શોધવી છે, તો મોટવણી સૂત્ર છે V upon U. વી છે 30 સેમી, યુ છે -15, તો એમ બરાબર -2. એટલે મોટાવણી અહીંયા 2 મળે છે. એનો અર્થ એ થાય કે વસ્તુ કરતા પ્રતિબિંબ 2 ગણો મોટો હશે. અહીંયા તમે જોઈ શકો છો મોટાવણી રોમ મળે છે. રોમનો અર્થ પણ એ જ થાય કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટો છે. હવે આપણે પ્રતિબિંબની ઊંચાઈ h ને શોધવી છે. m બરાબર h ડેસ અપોન h, m છે -2, અહીંયા h ડેસ અને વસ્તુની ઊંચાઈ h બરાબર 2 સેમી છે, તો 2 × 4 -4 બરાબર h ડેસ, એટલે h ડેસ બરાબર -. એટલે મિત્રો આનો અર્થ એ થાય પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુ કરતા બમણી, વસ્તુની ઊંચાઈ 2 સેમી છે તો પ્રતિબિંબની ઊંચાઈ 4 સેમી હશે. મિત્રો અહીંયા પણ આપણે રોમ નથી લખતા, એનું કારણ એ છે કે ઊંચાઈ એક અંતર છે જે ધન જ હોય. અહીં એચ ડેસ માટે આપણે માઇનસ લખી શકીએ, પરંતુ પ્રતિબિંબની ઊંચાઈ -4 સેમી લખાય નહીં, એટલે 4 સેમી ઊંચાઈ એની છે. તો મિત્રો આ ઉદાહરણના 4 પ્રશ્નો પૂરા થયા. હવે ત્યારબાદ ટેક્સ્ટબુકની અંદર જે પેજ નંબર 184 છે એમાં ઇન્ટેક્સ્ટ પ્રશ્નો જે છે એ પ્રશ્નોમાં એક દાખલો છે એ જોઈ લઈએ. હવે આ ઉદાહરણના દાખલા અહીંયા પૂરા થયા. મિત્રો બધા જ દાખલા 2-2 ગુણમાં પૂછાતા હોય છે. હવે નંબરના પેજ ઉપર એક દાખલો છે. એક બહિકો લેન્સ દ્વારા મળતું સોયનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ, સોય જે હોય છે સાંધવા માટેની, એ સોયનું વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેમી દૂર મળે છે. જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ હોય, એટલે કે સોયનું જે પ્રતિબિંબ મળે છે એ આ પ્રતિબિંબ છે, આ વસ્તુ છે સોય, તો પ્રતિબિંબ જે છે એનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ છે, બંને સરખા જ છે, મેળવવું હોય તો સોયને લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ અને લેન્સનો પાવર પણ શોધો. તો મિત્રો અહીંયા બહિકો લેન્સ છે તો આપણે યાદ રાખીશું
કે માત્ર વસ્તુ અંતરનું હશે, બાકી બધા અંતરનું ધન. હવે અહીંયા સવાલ એ છે કે સોયનું વાસ્તવિક અને ઓટો પ્રતિબિંબ લેન્સથી 50 સેમી દૂર મળે છે. તો મિત્રો અહીંયા વસ્તુ અંતર નથી આપેલું, 50 અંતર આપેલું છે. અને બહિર્ગોળ લેન્સ છે એના માટે હંમેશા પ્રતિબિંબ અંતર છે એ ધન હોય, એટલે V બરાબર 50 સેમી છે. હવે પ્રતિબિંબ વસ્તુના પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેટલું છે તથા પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે, મિત્રો વસ્તુના કદ જેટલું જ પ્રતિબિંબ હોય ત્યારે મોટવણી હંમેશા એક હોય. એ તમને કદાચ યાદ હશે મોટવણી વાળા ટોપિકમાં આપણે સમજાવ્યું હતું કે પ્રતિબિંબ મોટું હોય તો મોટવણી ગ્રેટર દેન વન હોય, પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું હોય તો મોટવણી લેસ દેન વન હોય, પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય તો મોટવણી હંમેશા એક હોય. એટલે પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું છે એટલે મોટવણી એક આવશે. સાથે સાથે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે તો વાસ્તવિક અને ઉલટું હોય એટલે મોટવણી માઇનસ એક આવશે. તો હવે આપણે આગળ બીજું શું શોધવાનું છે, વસ્તુ કેટલા અંતરે દૂર રાખવી જોઈએ, એટલે વસ્તુ અંતર એ શોધવાનું છે. ત્યારબાદ લેન્સનો પાવર પણ શોધવાનો છે. તો હવે આપણે મોટામણીનું સૂત્ર મૂકી દઈએ, એમ બરાબર વી અપોન યુ, મોટામણી માઇનસ એક છે, વી 50, યુ શોધવો છે, યુ ઉપર લઈ જઈએ આ નીચે જશે એટલે 50 - 1, તો યુ બરાબર માઇનસ 50 સેન્ટીમીટર. એટલે આનો અર્થ એ થાય કે વસ્તુ છે એ વસ્તુને આપણે લેન્સથી 50 સેમી દૂર રાખવી જોઈએ. મિત્રો તમે યાદ કરો આકૃતિઓ, લેન્સથી 50 સેમી અંતરે વસ્તુ છે, પ્રતિબિંબ પણ પાછળ 50 સેમી અંતરે મળે છે, એટલે એનો અર્થ એ થાય કે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સરખા છે. તો એવું વસ્તુનું કયું સ્થાન હોઈ શકે, તો 2F ઉપર, લેન્સથી આ બાજુ 2F ઉપર વસ્તુ હોય તો પ્રતિબિંબ લેન્સના પાછળના ભાગમાં. આપણે આ રીતે આકૃતિ દોરતા હતા, F1 તો વસ્તુ જેટલું પ્રતિબિંબ હોય આ વસ્તુ અંતર આ પ્રતિબિંબ અંતર એ પણ સમાન જ હોય. તો અહીંયા મોટામાં એક છે એનો અર્થ એ થયો કે બંનેની લંબાઈ એટલે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ સરખી છે. તો મિત્રો આપણે લેન્સનો પાવર શોધવો છે, તો પાવરનું સૂત્ર છે P બરાબર 1/F. તો પાવર શોધવા માટે પહેલા આપણે કેન્દ્ર લંબાઈ F શોધવી પડે. તો એ કેન્દ્ર લંબાઈ આપણે બે રીતે શોધી શકીએ. લેન્સનું સૂત્ર મૂકી દઈએ, 1/V - 1/U બરાબર 1/F. વી છે મિત્રો અહીંયા 50, માઇનસ 50, માઇનસ માઇનસ પ્લસ 50 લસા લઈ લઈએ, બંનેના છેદમાં 50 છે, 1 + 1 = 2, તો F બરાબર 50/2, F બરાબર 25 સેમી, પ્લસ 25 સેમી આવશે. હવે આ કેન્દ્ર લંબાઈથી તો પાવર P બરાબર સૂત્ર છે 1/F. હવે મિત્રો આ એક બાબત ખાસ યાદ રાખીશું કે જ્યારે પાવર શોધીએ ત્યારે કેન્દ્ર લંબાઈનો ખરેખર એકમ મીટર છે, આ કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં મળે છે. તો આપણે જ્યારે પાવર શોધીએ ત્યારે કેન્દ્ર લંબાઈ છે મીટરમાં હોવી જોઈએ. તો આને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે, કારણ કે 1 મીટર / સેન્ટીમીટર 100 એટલે 1/4 મીટર. એટલે કેન્દ્ર લંબાઈથી 1/4 તો 0.25 લખીએ તો પણ ચાલે. અહીંયા 1/4 4 ઉપર જતો રહેશે, 4 મીટરની માઇનસ 1 ઘાત, જેને આપણે ડાયોપ્ટર લખીએ છીએ. એટલે મિત્રો આનો અર્થ એ થયો લેન્સનો પાવર છે પ્લસ 4 ડાયોપ્ટર, એટલે આ બાઇકો લેન્સનો પાવર પણ અહીંયા મળી ગયો. તો પાવરનું સૂત્ર આપણને ખબર હોય તો ખ્યાલ આવે કે આપણે પાવર શોધવા માટે પહેલા કેન્દ્ર લંબાઈ F શોધવી પડે. અને મિત્રો ઘણી વખત આ ટૂંકા પ્રશ્નો પણ પૂછાય છે,
કે કોઈ બહિકો લેન્સની કેન્દ્રનો ભાઈ 25 સેમી છે તો તેનો પાવર શોધો, તો આપણે મોટાભાગના ભૂલ શું કરતા હોય છે, આ સેન્ટીમીટર અને મીટરમાં ફેરવ્યા વગર સીધો પાવર શોધી કાઢે, તો એ મિત્રો જવાબ ખોટો પડે. એટલે ખાસ ધ્યાન રાખીશું, કેન્દ્ર લંબાઈ પરથી પાવર શોધવાનો થાય એટલે કેન્દ્ર લંબાઈ પહેલા મીટરમાં હોવી જોઈએ. મિત્રો એક બીજો પણ પ્રશ્ન છે આની અંદર, એ ટૂંકો છે, સમજાવી દઉં છું. ઇન્ટેક્સ પ્રશ્ન છે, એમાં 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા એફ બરાબર 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર શોધો. અંતર્ગોળ લેન્સ છે મિત્રો એટલે કેન્દ્ર લંબાઈ માઇનસ આવશે, પાવર શોધો છે પી બરાબર 1/f - 2 3 ગુણમાં પણ પૂછી લેતા હોય છે, મોટાભાગે 2 ગુણમાં પૂછાય, તો આ દાખલા પણ આવડવા જોઈએ. તો બધા દાખલા જે નોટબુક છે એની અંદર ગણી દેવાના છે. હવે મિત્રો અહીંયા આ પ્રકરણ પણ પૂરું થયું, દાખલા પણ પૂરા થયા, બધા પ્રશ્નો પતી ગયા છે, ઉદાહરણ દાખલા પૂરા થયેલા, આ પ્રકરણ અહીંયા પૂરું થયું.